नमस्कार, मंतव्યોની સાથે હું છું ઋષભ વગેરે. સમાચારની શરૂઆત કરીશું ભાવનગરથી. ભાવનગરમાં રખડતા શ્વાનો હજુ પણ આટાફેરા સામે આવ્યા છે. ભાવનગરની સરટી હોસ્પિટલમાં રખડતા શ્વાનો સામ્રાજ્ય હોય તેવી ઘટના સામે આવી છે. તાત્કાલિક સારવાર કેન્દ્રમાં રખડતા શ્વાનના આટાફેરા સામે આવ્યા છે. દર્દીઓની સાથે રખડતા શ્વાનના આટાફેરાનો એક વિડીયો પણ સામે આવ્યો છે. હોસ્પિટલ સત્તાધીશોના અંતર વહીવટ સામે લોકોમાં અને દર્દીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. सुरक्षा माटे कॉन्ट्राक्ट बेस पर सिक्योरिटी राखवामां आवी छे. सिक्योरिटी अमुक व्यक्ति ने पण जवा नथी देता त्यारे हवे स्वानना आटाफेरा सामे आव्यो छे. वधु विगत साथे संवाददाता हिरેન ચૌહાણ જોડાયા છે. જી હિરેન, ભાવનગરની સરટી હોસ્પિટલમાં રખડતા સ્વાનનું સામ્રાજ્ય હોય તો એક વિડીયો સામે આવ્યો છે. સ્વાનના આટાફેરા સામે આવ્યા છે, શું છે વધુ વિગત? એ ચોક્કસ જણાવી દઉં ઉર્વિશા, તો ભાવનગર સરટી હોસ્પિટલ રામ ભરોસે ચાલતી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ઘણા સમયથી રખડતા સ્વામને લઈને અનેક પ્રશ્નો જે સરટી હોસ્પિટલમાં છે તે ઉપજ્યા છે. અગાઉ પણ બે વાર જે રખડતા સ્વામ છે તે ઓપીડી ની અંદર જ્યાં દર્દીઓનું ઓપરેશન થતા હોય છે અથવા તો જે ટ્રોમા સેન્ટર ની અંદર દર્દીઓને સામાન્ય જે ઈજાઓ થઈ હોય છે તેમાં ટાંકા લેવાની જે ઓપરેશન ચક્કર હોય છે તેની અંદર રખડતા શ્વાનનો જે વિડીયો છે વાયરલ થયો હતો. તેમ છતાંય પણ જે સત્તાધીશો છે, અધિકારીઓ છે, તે પોતાની જવાબદારી ગંભીરતાથી નથી લઈ રહ્યા. આજે એક ફરી વખત જે વિડીયો છે તે સામે આવ્યો છે કે જે રખડતા કૂતરાઓ છે તે ટ્રોમા સેન્ટર ની અંદર ઘૂસી ગયા છે અને જે આગળ ઓપીડી છે જે આગળ ઓપરેશન કરે છે ત્યાં આગળ આ શ્વાન છે તે ખુલ્લેઆમ રખડી રહ્યા છે. બીજી તરફ વાત કરો તો જે સિક્યોરિટી નો કોન્ટ્રાક્ટ બેઝ પર ચાલી રહ્યા છે ત્યારે ક્યારેક મીડિયા કર્મીઓને પણ આ હોસ્પિટલ ની અંદર કવરેજ કરવા માટે સિક્યોરિટી અધિકારીઓના કહેવાથી રોકી રહ્યા છે, પરંતુ રખડતા કૂતરાઓને અંદર જવા માટે અધિકારીઓ રોકવા માટે સિક્યોરિટીને આદેશ ન કરતા હોય અથવા તો સિક્યોરિટી કૂતરાઓને જવાની પરમિશન આપતા હોય એવું લાગી રહ્યું છે. અને જે ભાવનગર સરકાર હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ છે, આરએમઓ છે, એ તમામ અધિકારીઓ લાંબા સમયથી બીમારીને લઈને રજા પર હોય જેને લઈને જે સરકાર હોસ્પિટલનું તંત્ર છે કે હાલ રામ રાજ્ય પ્રજા સુધી તેની જેમ રામ ભરોસે ચાલી રહ્યું છે. સમગ્ર ઘટનાને લઈને હાલ એક વિડીયો સામે આવ્યો છે. વિડીયોને લઈને દર્દીઓમાં અને લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.